હોંગકોંગની જેમ હવે અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે બાર ઓક્ટોબરથી ચૌદ જાન્યુઆરી સુધી ફેસ્ટિવલ પાંચ થીમ પર આધારિત હશે ફેસ્ટિવલ આ ફેસ્ટિવલ ચાર મુખ્ય શોપિંગ જગ્યા પર આયોજિત સિંધુ ભવન રોડ સીજી રોડ નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ આ સાથે અન્ય ચૌદ જેટલા નિયુક્ત રહેલા હોટસ્પોટ ખાતે પણ યોજાશે ફેસ્ટિવલમાં ફૂડ ઝોન શોપિંગ અને આર્ટિઝન ઝોન મ્યુઝિક અને કલ્ચર એક્ટિવિટી ઝોન સ્પોર્ટ ઝોન અને એન્ટરટેનમેન્ટ ઝોન જોવા મળશે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં નગરજનો ખરીદી કરવા માટે વધારે જગ્યાએ આ જતા હોય દાખલા તરીકે સિંધુભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય સીજી રોડ હોય નિકોલની આધુનિક સ્ટ્રીટ માર્ટ હોય કાંકરિયા હોય આ જે જગ્યાએ છે ત્યાં આગળ લોકો શોપિંગ કરવા જતા હોય છે આ તમામ જગ્યાને આવરી લેવામાં ભાવનગરમાં કેટલાક ભાગોમાં વરસાદ માવઠાની શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જુનાગઢના વગેરે ભાગોમાં પણ માવસુન થવાની શક્યતા રહેશે ભાવનગરના ભાગોમાં પણ માવસુન થવાની શક્યતા છે દ્વારકાના વગેરે ભાગોમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પણ માવસુન થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ હળવો ત્યાં જ આવી શકે એટલે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર માંડીને દરિયા ભાગોમાં આ માવઠાની અસર થવાની શક્યતા તો ઠંડી અંગે અંબાલાલે વાત કરતા કહ્યું કે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડીની અસર દેખાશે ત્રણ ડિસેમ્બરથી ઠંડી વધશે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા છે ફાગણ માસમાં પણ માવઠાની શક્યતા રહેશે આ મહિનો બની અથવા તો ન બને ઓગણત્રીસ અગિયારથી ઠંડી રહેશે ત્રણ ડિસેમ્બરથી ઠંડી વધશે બાવીસ ડિસેમ્બરથી ગાતલ સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ પંદર હોળ જાન્યુઆરી પછી દિવસે તડકો રહેવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડી ઠંડી પડવાની શક્યતા છે અને માર્ચ માસમાં માવઠું માવઠા તો લગભગ શિયાળામાં અથાઢી માલ જેવા છે પણ છેક ફાગણ માસમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે માર્ચ માસમાં તો વધુમાં અંબાલાલે કહ્યું કે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનશે સત્તર અને અઢાર નવેમ્બરમાં ચક્રવાતની વધુ અસર દેખાશે બંગાળ ઉપસાગરમાં બાવીસ મે ઓક્ટોબર પછી ભારે વાવાઝોડું બનશે તે પછી પણ ચક્રવાત બનશે સત્તર અઢાર નવેમ્બરમાં ચક્રવાત જબરજસ્ત થશે એટલે હવે ઓક્ટોબર નવેમ્બર માસમાં ચક્રવાતોની સિઝન ભારતના દરિયા કિનારાના ભાગોમાં વર્તાઈ રહી છે સમાચાર બનાસકાંઠાથી એકસો સોળ ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખેડૂતના ખેતરમાં મળ્યો શંકાસ્પદ જથ્થો ખેતીવાડી વિભાગે સીલ કરીને તપાસ હાથ ધરી છે ખાતરના જથ્થાને પરીક્ષણ માટે મોકલાયો ખેતીવાડી વિભાગની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી